ગાડીનો તહેવાર નજીક આવતાની સાથે સુરતના ચૌટા બજાર વિસ્તારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે જેના કારણે ખરીદી માટે આવતા લોકોની ભારે ભીડની તકનો લાભ ઉઠાવી ગઠિયાઓ ચોરીની ઘટનાને અંજામ આપે છે ત્યારે આવી ઘટનાઓને ડામવા અને ખરીદી માટે આવતા લોકોમાં જનજાગૃતિ લાવવા માટેનો પ્રયાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને ચૌટા બજારમાં ખરીદી કરવા માટે આવતા લોકોને તકેદારી અને સાવચેતી કઈ રીતે રાખવી તે અંગેની સમજણ આપવામાં આવી રહી છે સામી તિવાડીએ સુરતના બજાર વિસ્તારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે જેના કારણે ખરીદી માટે આવતા લોકોની ભારે ભીડની તકનો લાભ ઉઠાવી ગઠિયાઓ ચોરીની ઘટનાને અંજામ આપે છે ત્યારે આવી ઘટનાઓને ડામવા અને ખરીદી માટે આવતા લોકોમાં જનજાગૃતિ લાવવા માટેનો પ્રયાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને બજારમાં ખરીદી કરવા માટે આવતા લોકોને તકેદારી અને સાવચેતી કઈ રીતે રાખવી તે અંગેની સમજણ આપવામાં આવી રહી છે એટલું નહીં પરંતુ આવા ગઠિયાઓને ઝડપી પાડવા માટે મહિલા પોલીસ જવાનો દ્વારા સાદા ડ્રેસમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે હાલ દિવાળીનો તહેવાર નજીક છે અને લોકો દ્વારા દિવાળીની ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે સુરતમાં ખરીદી માટેનું સૌથી મોટું હબ ગણાતું એવા ચૌટા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે પરંતુ આ ભીડની તકનો લાભ લઈ કેટલાક ગઠિયાઓ ચોરીની ઘટનાને અંજામ આપે છે આવી ઘટનાઓને ડામવા અને અટકાવવા માટેનો નવતર પ્રયત્ન સુરત પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યો છે લાલગેટ પાસે પોલીસ દ્વારા ચૌટા બજાર વિસ્તારમાં સાદા ડ્રેસમાં મહિલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવી છે આ સાથે ચૌટા બજારમાં ખરીદી માટે આવતી મહિલાઓને પણ પોતાના કિંમતી સામાનની કઈ રીતે સાવચેતી અને સંભાળ રાખવી તે અંગેની સમજણ આપવામાં આવી રહી છે આ ઉપરાંત વેપારીઓને પણ પોસ્ટર અને પેમ્ફલેટ દ્વારા અંગેની માહિતી આપવામાં આવી રહી છે પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ આ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે પોલીસ માઇક વડે ખરીદી માટે આવતા લોકોને જાહેર અપીલ કરી ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગેની પણ વિશેષ સમજણ આપવામાં આવી રહી છે ખાસ કરીને ચોટા બજારમાં અહીંયા દિવાળીમાં મહિલાઓ ખૂબ જ પ્રમાણમાં ખરીદી કરવા માટે આવતી હોય છે અને આ ભીડનો લાભ લઈ અને ગઠિયાઓ મોબાઈલ પર્સ ચેન સ્નેચિંગ માટેના કિમિયાઓ અપનાવતા હોય છે એની જાગૃતતાના ભાગરૂપે આજે લાલગેટ પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા અહીંયા બજારમાં સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે અને લોકોને સાવચેત રહેવા માટે જાગૃત કરવામાં આવે છે ખાસ કરીને અમારી મહિલા પોલીસ પણ અહીંયા ખાનગી ડ્રેસમાં પેટ્રોલિંગ રહેશે જેથી કરીને આવા પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય ખરીદી કરવા આવતા લોકોના કારણે ભારે ભીડ હોવાથી તે તકનો લાભ કેટલા ગઠિયાઓ ઉઠાવી જતા હોય છે જેથી આવા ગઠિયાઓને ઝડપી પાડવા મહિલા પોલીસ જવાનોને પણ અહીં સાદા ડ્રેસમાં તૈનાત કરવામાં આવી છે જે આ વિસ્તારમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે આ સાથે લોકોએ પણ કોઈ અજાણી ઇસમ દ્વારા વાતચીત કરવાનો પ્રયાસ કરે અથવા તો ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરે તો તેવા સંજોગોમાં પૂરતી તકેદારી રાખવી જરૂરી છે ઉપરાંત આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિ ગણાય આવે તો તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમ ના સો નંબર પર શાણ કરવા અંગેની પણ વિનંતી કરવામાં આવે છે